નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. સમગ્ર દેશમાં રંગોના પર્વ હોળીની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી. રાષ્ટ્રપતિ, પીએમ સહિત વરિષ્ઠ નેતાઓએ પાઠવી દેશવાસીઓને હોળીની શુભકામના. રંગોની છોડો ઉડાવીને આપ્યો કોમી એખલાસનો સંદેશ. વૃંદાવન અને મથુરામાં અનેરા ઉત્સાહ સાથે હોળીની ઉજવણીનો આનંદ. યાત્રાધામ દ્વારિકાના જગત મંદિરમાં ફૂલ ડોલોત્સવ, તો શક્તિપીઠ અંબાજીમાં તિલક હોળી મનાવાઈ. રાજ્યમાં મનાવાયેલી હોળીમાં જળ બચાવવાનો સંદેશ, તો વિસનગરમાં સદીઓ જૂની ખાસડા હોળીની ઉજવણી. તેલંગાણા અને છત્તીસગઢ સરહદ પર સલામતી દળોએ 10 નક્સલવાદીઓને ઢાળી દીધા. નક્સલવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એક જવાન શહીદ. સલામતી દળોનું મોટા પાયે સર્ચ ઓપરેશન. મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કાર્તિ ચિદમ્બરમ 6 માર્ચ સુધી રિમાન્ડ પર. સીબીઆઈએ કોર્ટ સમક્ષ રજૂ કરીને માગી હતી 14 દિવસની કસ્ટડી. સીબીઆઈની સઘન પૂછપરછ. આર્થિક ગુનાખોરી પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. ફ્યુજિટિવ ઇકોનોમી ઓફેન્ડર બિલને કેબિનેટની મંજૂરી. ભાગેડુ આર્થિક ગુનેગારોની દેશ વિદેશની સંપત્તિ થઈ શકશે જપ્ત. નેશનલ ફાઇનાન્શિયલ ઓથોરિટીની કરાશે રચના. ડીડી ન્યૂઝ ગુજરાતીએ જીત્યા દર્શકોના દિલ. ટીઆરપીના છેલ્લા અઠવાડિયાના પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ સાંજનું 7 વાગ્યાનું બુલેટિન અને રાત્રિનું 8:30 ન્યૂઝ ફોકસ રહ્યા અવ્વલ નંબરે. સમાચાર જોઈએ વિગતવાર. સમગ્ર દેશમાં રંગોનું પર્વ હોળી ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિએ તેમજ પીએમ મોદીએ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી છે. જ્યારે કૃષ્ણના ઘર એવા વૃંદાવન અને મથુરામાં ઉત્સાહ અને ઉમંગ સાથે હોળી ઉજવવામાં આવી હતી. પ્રસ્તુત છે હોળીની ઉજવણીનો અમદાવાદ દૂરદર્શનનો વિશેષ અહેવાલ. દેશભરમાં રંગોનો તહેવાર હોળી ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવાયો છે. રંગોના આ તહેવાર નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ દ્વારા દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હોળીનો તહેવાર દેશવાસીઓના જીવનમાં રંગ ભરી દે તેવી શુભેચ્છા પાઠવી હતી. હોળી નિમિત્તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હોળીનો તહેવાર દેશની જનતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારો સાબિત થાય તેવી શુભેચ્છા આપી હતી, જ્યારે હોળીના આ પર્વની કેન્દ્રના મંત્રીઓએ પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને હોળી મિલન સમારંભ યોજ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના ઘરે પણ રંગોની છોડો ઉડતી નજરે પડી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના કાર્યકરો સાથે પોતાના નિવાસસ્થાને હોળી ઉજવીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હોળી ગીતોની રમઝટ સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી. ગીત સંગીતના તાલ સાથે તેમણે હોળી મનાવીને લોકોની સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના કરી હતી. હોળીની ઉજવણીનો માહોલ દેશની સરહદ પર કંઈક અનોખો જ હતો. જમ્મુ કાશ્મીરની સીમા પર તૈનાત બીએસએફના જવાનોએ એકબીજાને રંગોથી રંગીને હોળીની ઉજવણી કરી હતી. જ્યારે સમગ્ર દેશ હોળી ઉજવવામાં લીન હોય, તો કૃષ્ણની નગરી એવા મથુરા અને વૃંદાવનમાં તો સ્વાભાવિક છે કે દ્રશ્યો કંઈક ઓર જ હોય. વૃંદાવન અને મથુરામાં નાચગાન અને વાજિંત્રો સાથે હોળી મનાવવામાં આવી હતી. ભગવાન કૃષ્ણ અને રાધાની વેશભૂષા સજીને અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. રાસની રમઝટે લોકોના મન મોહી લીધા હતા. તો વળી મહારાષ્ટ્રના નાગપુરમાં ઢોલ નગારા અને મંજીરાના તાલે લોકો ઝૂમ્યા હતા અને ફૂલોથી હોળીની ઉજવણી કરી હતી. સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક હોળી ધૂળેટીની ઉજવણી થાય ત્યારે અમદાવાદમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના ઐતિહાસિક અને પ્રસિદ્ધ એવા જગન્નાથ મંદિરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
जगन्नाथ मंदिर ना महंत श्री दिलीप दास जी महाराजे रंगो छाटी ने उजवणी करी हती। भगवान जगन्नाथ मंदिर नो नजारो अद्भुत अने अलभ्य हतो। आ त्यौहार निमित्ते अमदावाद शहरवासीओए पोतानी सोसायटी फ्लेट अने जाहेर मार्गो पर उजवणी करी हती। જેના તાલે બોલિવૂડના હોળી ગીતો પર લોકો નાચતા ગાતા નજરે ચડતા હતા। સમગ્ર દેશમાં હોળીના તહેવારની ઉજવણીનો રંગ ચડેલો ભાસતો હતો। દૂરદર્શન સમાચાર અમદાવાદ। ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશ સપ્તરંગી રંગમાં રંગાઈ ગયો છે। રાજ્યભરમાં ધૂળેટીની ઉજવણી ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી। વિશ્વ પ્રસિદ્ધ દ્વારકામાં ફૂલ ડોલોત્સવ અને શક્તિપીઠ અંબાજીમાં અનેરી આસ્થા સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રસિદ્ધ તીર્થધામ અને કૃષ્ણની નગરી દ્વારકામાં અનેરો માહોલ જોવા મળ્યો હતો। ચારે તરફ રંગોની છોડો ઉડતી હતી। વિશ્વવિખ્યાત એવા દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જગત મંદિરમાં ફૂલ ડોલોત્સવની ઉજવણીએ ભાવિક ભક્તોને ડોલાવી દીધા હતા। દર વર્ષની જેમ અહીં રંગોના પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। જ્યારે પણ હોળીની ઉજવણીની વાત આવે છે ત્યારે આદિવાસી લોક સંસ્કૃતિ અને તેમની પરંપરા નજર સમક્ષ તાદ્યશ થાય છે। તેમાંય ડાંગના આદિવાસી સમાજ દ્વારા જે રીતે ઉજવણી કરવામાં આવે છે તે અનોખી હોય છે। ડાંગમાં હોળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે। હોળીના દિવસે સમગ્ર ગામના લોકો એકત્રિત થાય છે અને લીંપણ કરીને ભગત દ્વારા પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે। આ ઉપરાંત પરંપરાગત વાદ્ય એવા પાવરીના તાલે લોકો નૃત્ય કરે છે। હાલમાં ડાંગનો માહોલ કંઈક અનેરો જ છે। બીજી તરફ નર્મદા જિલ્લાના આદિવાસી લોકો દ્વારા પણ વિશિષ્ટ રીતે ઉજવણી થાય છે। અહીંના લોકો ઘેરૈયાની વેશભૂષા ધારણ કરીને 5 દિવસ સુધી જુદી જુદી જગ્યાએ નાચગાન કરીને હોળી ઉજવે છે। નર્મદા જિલ્લામાં અમે 5 દિવસ સુધી ફરીએ છીએ આજુબાજુના ગામડામાં। આ અમારી પરંપરા લુપ્ત ન થાય એ કારણે અમે આજ સુધી અને આવતી પેઢીઓ સુધી ચાલુ રહે એવી ઈચ્છા અમે રાખીએ છીએ। હોળીની ઉજવણી અનેક સ્થળોએ અલગ અલગ રીતે થાય છે। તેમાંની એક સુરતના ઓલપાડના સરસ ગામમાં અંગાર પર ચાલીને લોકો ઉજવણી કરે છે। પરંપરાગત રીતે અહીંના લોકો હોળી પ્રગટ્યા બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે। હું આજે લગભગ મારા ફાડર હાટે લગભગ 15-20 વર્ષથી હું ચાલુ છું અને મારી પછાડી ગામના વ્યક્તિ બી કેટલા ચાલે છે, નાના નાના છોકરા બી ચાલે છે અને સુરતના બહારના વ્યક્તિઓ બી કેટલું ચાલે છે, તો કોઈને કઈ કશું થતું નથી। સાબરકાંઠાના મજરા ગામ ખાતે 5 સદીઓથી અંગારા પર ચાલવાનો રિવાજ છે। ભૈરવ દાદાનો જય જયકાર બોલાવીને લોકો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે। લોકવાયકા પ્રમાણે ગામમાં શાંતિ અને ભાઈચારો બની રહે તેમજ ગામના લોકો અને પશુઓ કોઈ બીમારીનો ભોગ ન બને તે માટે આ અંગારા પર ચાલવાનો રિવાજ હોવાનું ગામ લોકોનું માનવું છે। ગામના ક્ષત્રિયો હાથમાં ઘાસના પૂરા લઈ હોળીના ફરતે 5 પ્રદક્ષિણા કરે છે અને એ પૂરા ગાય ભેંસોને ખવડાવે છે। માન્યતા એવી છે કે એ પૂરા ખવડાવવાથી ગાય ભેંસોમાં કોઈ રોગચાળો થતો નથી। તે પછી એમાંથી જે અંગારા પડે એમાંથી ખુલ્લા પગે ગામના લોકો તથા બહારથી આવેલા જે પોતાની માનતા માનીને આવેલા હોય છે, ગામના લોકોને ખબર પણ નથી હોતી કે ભૈરવદાદાની કૃપાથી આવી માન્યતાઓ પણ માનતા લોકો હોય છે, એવા ઘણા લોકો બહારથી આવે છે અને ખુલ્લા પગે હોળીમાં ચાલે છે। આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ દાજી હોય કે કોઈ બરી હોય। શહેરના માર્ગો પર તેમજ ખાનગી પાર્ટી પ્લોટ્સમાં લોકોએ એકબીજાને રંગોથી રંગીને મન ભરીને તહેવારને માણ્યો હતો। લોકો સ્વિમિંગ પૂલમાં ધુબાકા સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા। રાજકોટમાં પણ ધૂળેટી પર્વની શહેરીજનોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। રાજકોટ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ એસપી કચેરીના અધિકારીઓએ પોતાના પરિવાર સાથે પોલીસ કમિશનર બંગલે ધૂળેટીની ઉજવણી કરી હતી તેમજ શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી। રંગ બરસે ભીગે ચુનર વાલી રંગ બરસે
તમામ પોલીસ મિત્રો આજે ધામધૂમથી આ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ રાજકોટ પોલીસ કમિશનરની સાથે, સર આજે ધૂળેટીનો પર્વ શું સંદેશો આપશો પ્રજાને? આજે ધૂળેટીનો તહેવાર છે. આપણા આ એવા તહેવાર હોય છે જો અલગ અલગ રંગો મળીને એક રંગ થઈ જાય છે, બધા લોકો કલરફુલ થઈ જાય છે, તો સૌપ્રથમ તો આ જ પ્રકારના કલરફુલ લાઈફ બધા અમારા રાજકોટવાસીઓને રહે, આપના પરિવારને રહે, જો એ ખૂબ સારા અને સમૃદ્ધ સમય જાય આપને, જો સારા હેલ્થ સાથે. અને સાથોસાથ એક એવા મેસેજ બી છે તહેવારના કે જેટલા આપના મનદુખ હોય એકબીજા સાથે મનદુખ ભૂલાઈ જવા જોઈએ, અને મનદુખ ભૂલાઈને એકબીજા સાથે ગલે મળી લેવા જોઈએ. જો સુરત શહેરમાં હોળી તહેવારને સુરતીઓએ પોતાના અંદાજમાં ઉજવ્યો હતો. ધૂળેટીના દિવસે વેસુ વિસ્તારમાં ટોમેટો હોળીની સુરતીઓએ ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સ્પેનની યાદ અપાવી સુરતમાં પણ આ રીતે ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. મોરબીમાં શામ બાપાના લગ્નની ઉજવણી કરીને હોળી મનાવવામાં આવી હતી. સતવારા સમાજ દ્વારા મોરબીમાં પરંપરાગત રીતે શામ બાપાના પરિવારજનો જાન લઈને આવ્યા હતા અને હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વેરાવળમાં પણ કાળ ભૈરવની વિશાળ પ્રતિમા તૈયાર કરીને તેનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અર્ચન કરવામાં આવે છે. હજારો લોકોએ અહીં પૂજન અર્ચન કર્યું હતું. બીજી તરફ દાહોદમાં ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી. ઓછા લાકડાનો ઉપયોગ કરીને હોળી મનાવવામાં આવી હતી. સમગ્ર રાજ્યભરમાં ભક્તિભાવ, ભાઈચારા, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાયો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં વર્ષોથી પરંપરાગત અને અનોખી રીતે ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવે છે. અહીં ખાસડા યુદ્ધ એટલે કે એકબીજા પર જૂતા ફેંકીને ધૂળેટી મનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે જેને આ ખાસડું કે જૂતું પડે તેનું આખું વર્ષ સારું અને સુખમય રીતે જાય છે. આ પ્રથા આશરે 150 વર્ષથી વિસનગરવાસીઓ ભારે ઉત્સાહથી મનાવે છે. સવારથી જ શહેરીજનો ખાસડા યુદ્ધમાં ભાગ લેવા એક જગ્યાએ એકઠા થાય છે અને બે ટીમમાં વહેંચાઈ જાય છે. ત્યારબાદ એકબીજા પર ખાસડા ફેંકીને ધૂળેટી મનાવે છે. ઉપરાંત ખાસડા સાથે હવે શાકભાજી યુદ્ધ પણ કરવામાં આવે છે, જેના માટે મોટી માત્રામાં ટામેટા, રીંગણા અને બટાકા લાવીને એકબીજા પર ફેંકવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પર રંગ નાખી ધૂળેટી પર્વ ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. કે 150 વર્ષ જૂની આ પરંપરા છે. અહીંયા પહેલા એવું હતું કે ગામના દરેક લોકો પોતાના ખાસડા ચબુતરા આગળ, મંડીના ખાંચા આગળ ભેગા કરીને મૂકી જતા હતા અને 12 મહિનાના ધૂળેટીના તહેવારની રાહ જોતા હતા. અને એ દિવસે જે ખાસડા યુદ્ધ થતું હતું એ બંને કોમો, બધી જ કોમો ભેગા મળીને અને બંને ગ્રુપ થઈ જતા હતા અને સંપીને એકતાનું આ એક પ્રતીક છે વિસનગરની, કે ક્યારે ખાસડાની લડાઈમાં ક્યારે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. પહેલા એવું હતું કે વચ્ચે ખજૂરનો ઘડો આપણે મૂકતા હતા અને જે શહેરના જે નગરવાસીઓ છે, જવાનીઓ છે, બંને બાજુ ટીમમાં વેચાઈ જતા હતા અને બંને ટીમો એકબીજાની સામે સામે ગળામાંથી જે ખજૂર લેવા માટેની પરંપરામાં હતી કે જેના હાથમાં ખજૂર આવે એનું વર્ષ સારું જાય, એના માટે એ લોકો પડંપડી કરતા અને સામેની ટીમ જો લેવા આવે તો એને ખાસડા મારતા. પણ જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ તેમ તેમ પરિવર્તન આવતું ગયું, હવે શાકભાજીમાં આવ્યું છે. અમે આ પરંપરા વર્ષોથી ઉજવીએ છીએ અને બહુ આનંદ કરીએ છીએ અમે લોકો. રાજ્યભરમાં ઠેર ઠેર ગઈ રાત્રે હોળી દહન કરવામાં આવ્યું અને આવનારું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જોઈએ રાજ્યભરમાં યોજાયેલા હોલિકા દહનના કાર્યક્રમની એક ઝલક. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવળીમાં અનોખી રીતે ઉજવણી થાય છે. હોળી દહન બાદ લોકો અંગારા ઉપર ચાલે છે. આ પરંપરા વર્ષોથી આજે પણ લોકોએ જાળવી રાખી છે. રાજકોટમાં 800થી વધુ જગ્યાએ અલગ અલગ હોળી દહન કરવામાં આવ્યું. શહેરની 140 વર્ષ જૂની પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણની હોળીમાં 10,000થી વધુ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવ્યું. સાથે સાથે કપૂર, ગુગળનું પણ દહન કરાય છે, જેને કારણે વાતાવરણ શુદ્ધ બને છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે આદિવાસી વિસ્તારોમાં આદિવાસી પરંપરા મુજબ ઘરે ઘરે ફાગ માંગવામાં આવ્યો અને નાચતા કૂદતા આગવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં હોળીની ઉજવણીમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી હોળી પ્રગટાવી. બંને ધર્મના લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા. આ દ્રશ્યએ ભાઈચારાનો સંદેશો આપ્યો. ધ્રાંગધ્રાના વ્યાસ ચોરામાં ભગવતી યુવક મંડળ દ્વારા હોળીકાના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠો હોય એવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હોળી પ્રગટાવવામાં આવી. દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
અરવલ્લીના બાયડ ધનસુરા સહિતના પંથકમાં વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી. નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી, તો ધાણી ખજૂર સહિતની સામગ્રી હોળીમાં હોમવામાં આવી. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં અનોખી રીતે હોળીની ઉજવણી થઈ. હોળિકા દહન સમયે મોટા અવાજે અપશબ્દો બોલવાની ત્યાં પરંપરા છે. આ રીતે ભગવાન ભૈરવનાથને પ્રાર્થના કરી આવનારું વર્ષ સારું રહે તેવી કામના કરાય છે. છોટાઉદેપુરના નસવાડીમાં સરકાર ફળિયા ચાર રસ્તા ઉપર હોળી દહનની જગ્યાએ બાજુમાં મસ્જિદ આવેલી છે, જેને કારણે મુસ્લિમ ભાઈઓ પણ હોંશે હોંશે આ ઉત્સવમાં ભાગ લે છે, જેને કારણે કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભટજી મહારાજ અને ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હોળી દહન કરવામાં આવી, જેમાં નવપરિણીત યુગલોએ ખાસ પૂજા અર્ચના કરી હતી. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં 500 વર્ષથી અંગારા પર ચાલવાની પરંપરા છે. હોળીની રાત્રિએ લોકો ધગધગતા અંગારા પર ચાલે છે અને ઉજવણી કરે છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી. આ હોળીમાં છાણ સહિતના પારંપરિક દ્રવ્યોનો ઉપયોગ કરી હોળીનું દહન કરવામાં આવે છે, જેના કારણે વાતાવરણ સારું રહે છે. શહેરના અનેક વિસ્તારોમાં હોળી દહનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં હોળી દહન કરવામાં આવ્યું. જિલ્લાના કેટલાક ગામોમાં ધાર્મિક પરંપરાઓ છે, જેમાં અંગારાના ધાન્ય ભરેલો કુંભ મૂકવામાં આવે છે અને વહેલી સવારે તે કુંભને બહાર કાઢી તેના પરથી આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે. આ પરંપરા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે સવારે તેલંગાણા છત્તીસગઢ સરહદ પર સુરક્ષાદળના સિપાહીઓ દ્વારા 10 જેટલા માઓવાદીઓને ઠાર કરાયા છે. જોકે સામસામા ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું પણ મોત થયું છે, તો અન્ય 3 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસના તેલંગાણા અને છત્તીસગઢની પોલીસ ટુકડીઓએ સંયુક્ત રીતે જંગલ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ તરફથી અંધાધૂંધ ગોળીબાર કરતા સુરક્ષાકર્મીઓ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવતા 10 જેટલા માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસના ચોપડે વોન્ટેડ હરિભૂષણ સહિત કેટલાક ટોચના માઓવાદી નેતાઓના આ ગોળીબારમાં મોત થયાની આશંકા છે. મીડિયા સમૂહમાં વિદેશી રોકાણને મંજૂરી અપાવવા લાંચ લેવામાં આક્ષેપનો સામનો કરી રહેલા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને 5 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કાર્તિ 6 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે. સીબીઆઈએ ગુરૂવારે કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાં સુનાવણી વખતે સીબીઆઈએ કાર્તિને જામીન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે સીબીઆઈની રજૂઆત સાથે સહમત થતાં કાર્તિની કસ્ટડીની મુદત વધારી દીધી હતી. આ પહેલા કાર્તિને 1 દિવસના રિમાન્ડ પર સીબીઆઈને સોંપવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ બુધવારે લંડનથી પાછા ફરતા સીબીઆઈએ ચેન્નાઈથી તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ એજન્સીની ફરિયાદ છે કે કાર્તિએ મીડિયા હાઉસમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડની મંજૂરી માટે $10 લાખની લાંચ માગી હતી. તાજેતરમાં થયેલા પીએનબી આર્થિક કૌભાંડને ધ્યાને રાખતા સરકારે ગુરૂવારે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી આર્થિક અપરાધ રોકવામાં મદદ મળશે અને આર્થિક કૌભાંડીઓ બચી શકશે નહીં. જોઈએ આ રિપોર્ટ. ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર બિલ 2018 લાવવાની વાત કરવામાં આવી છે, જેના થકી આર્થિક ગુનેગારો પર સકંજો વધુ મજબૂત કરી શકાશે. ઉપરાંત આર્થિક અપરાધ કરતા લોકોના મનમાં સરકારનો ભય પેદા થશે, કારણ કે આ વિધેયક પછી દેશમાં આર્થિક કૌભાંડ આચરીને વિદેશ ભાગી જતા લોકોને દેશમાં પાછા લાવવા સરળ બનશે. ઉપરાંત દેશમાં તેમની સંપત્તિ પણ જપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. વિશેષમાં આર્થિક કૌભાંડીઓની વિદેશની સંપત્તિ પણ જપ્ત કરી શકાશે, પણ આ મુદ્દે જે તે દેશ સાથે કરાર કરવાના રહેશે. સરકારને આશા છે કે આ વિધેયક આવતા બજેટ સત્રમાં પાસ થઈ જશે. વિલ ટ્રાય એન્ડ મેક શ્યોર ધેટ ધીસ ઇઝ પાસ્ડ એઝ એક્સપેડિશિયસલી એઝ પોસિબલ બીકોઝ વી કાન્ટ અલાઉ પીપલ ટુ મેક અ મોકરી ઓફ ધ લો ધેટ યુ ફર્સ્ટ ઇન્ડલ્જ ઇન લૂટ એન્ડ ધેન રિફ્યુઝ ટુ સબમિટ ટુ ધ જ્યુરિસડિક્શન ઓફ આર લીગલ સિસ્ટમ. And I think we have a very responsible parliament. It can't come to the aid of such people. It will certainly be doing something which is hostile to the interest of these people. તાજેતરમાં થયેલા 12,000 કરોડથી વધુના પીએનબી કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે ચોક્કસ અને કડક કાયદો લાવ્યા વગર આ કૌભાંડ અટકાવવા શક્ય નથી. તમામ વિરોધ હોવા છતાં સરકારે નેશનલ ફાઇનાન્શિયલ ઓથોરિટીની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. એક્ટ ઓલરેડી અમેન્ડ હો ચુકા હૈ, રૂલ્સ હી બનાને હૈ. ऑलरेडी ड्राफ्ट रूल्स तैयार हैं, वी विल नोटिफाई देम शॉर्टली. और अनलिस्टेड लार्ज कंपनीज एक वैल्यू हम तय कर देंगे केवल उसी लेवल के, यानी बड़े केसेस
को नफरत देख सकता है. दीज आर अ फ्यू थाउजेंड केसेस जो बड़े इकोनॉमिक एंटिटीज के हैं वो केवल नफरा के ज्यूरिसडिक्शन में आएंगे. આ બે મહત્વના નિર્ણયોથી બેંકોને રિકવરી માટે વધુ અધિકાર મળશે તો બીજી તરફ કૌભાંડીઓ પર શિકંજો વધુ મજબૂત બનશે. આ સાથે દેશના વિકાસમાં બેંકોનું યોગદાન વધશે તો આમ આદમીના પૈસાની બરબાદી પણ અટકશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા એટલે કે બાર્કે વર્ષ 2018ના આઠમા અઠવાડિયાના ટોપ 5 ગુજરાતી પ્રોગ્રામમાં ડીડી ગિરનારના 3 પ્રોગ્રામનો સમાવેશ કર્યો છે, જેના આંકડા બાર્કે પોતાની વેબસાઇટ પર દર્શાવ્યા છે. 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી એટલે કે આઠમા અઠવાડિયામાં દૂરદર્શન ગુજરાતી સમાચારનું સાંજનું 7 વાગ્યાનું બુલેટિન અને 8:30નું ન્યૂઝ ફોકસ પ્રથમ નંબરે આવ્યા છે. દૂરદર્શનનો સમાચાર વિભાગ દર્શકોનો આભાર માને છે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા હોળીની ભેટ રૂપે રાજ્યના 4.65 લાખ કર્મચારીઓ અને 4.12 લાખ નિવૃત્ત કર્મચારીઓને 7મા પગારપંચના વધારાનો તફાવત તાકીદે 3 હપ્તામાં ચૂકવી દેવાની જાહેરાત ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે. આ જાહેરાતથી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ હર્ષની લાગણી પ્રસરી ગઈ છે અને તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ જાહેરાત બાદ જૂનાગઢ સ્થિત નિવૃત્ત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રંગો ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી. પગાર પંચનું જે એરિયસ જે બાકી હતું એ આપવાની સરકારશ્રીએ જે જાહેરાત કરી છે અને આજના આ ધૂળેટીના પર્વ નિમિત્તે એમને આ ખુશીની ભેટ જે આપી છે એ બદલ સરકારશ્રીનો અને સર્વ કર્મચારીગણનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે. એરિયસ જે છે બાકી એ તરત ચૂકવી દેવામાં આવશે 3 હપ્તાની અંદર. જૂનો પ્રશ્ન જે હતો એ હલ કર્યો એ બદલ ઘનશ્યામરો ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ રૂપાણીને અને નીતિનભાઈ અને કેબિનેટને પાઠવે છે. રાજ્યના અમુક જિલ્લાઓની જેમ મોરબીમાં પણ સ્વનિર્ભર શાળાના સંચાલકોની જોહુકમી સામે આવી છે. સંચાલકો બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આપવાની જવાબદારી સંભાળવાની ના પાડી રહ્યા છે. જોકે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થોડા સમયથી સ્વનિર્ભર શાળાઓ અને વાલી મંડળ વચ્ચે ફીના મુદ્દે તકરાર ચાલી રહી હતી, જેમાં સરકાર અને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ શાળા સંચાલકો વાલીઓ પાસેથી બાકી ફી ઉઘરાવવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે, જેમાં ખાનગી સ્વનિર્ભર શાળાના સંચાલકો દ્વારા હોલ ટિકિટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જો કે વાલી મંડળે શાળા સંચાલકોના આ ગેરવાજબી વર્તનનો વિરોધ કરી આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોર્યું છે અને માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જે ચેડા કરે છે તેમની સામે સરકાર કડક કાર્યવાહી કરે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે. વિરોધ નહોતો અને આપણા જિલ્લા પૂરતું તો કોઈ ફીનો પ્રશ્ન જ નહોતો. આ બાબત ક્યારે અમે વિદ્યાર્થીઓનું અહિત માટે વિચાર્યું નથી અને એ અમારા મંડળનો જે ઉપરથી આદેશ આવશે એ માટે અમે અનુસરશું. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીને હોલ ટિકિટનું વિતરણ હતું ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના આચાર્યશ્રી કે એમના પ્રતિનિધિ લઈ ગયા છે, પણ સ્વનિર્ભર શાળાના આચાર્ય કે પ્રતિનિધિ એ અમુક લઈ ગયા છે પણ મોટા ભાગના લેવા આવેલ નથી. તો મને વિશ્વાસ છે કે બાળકોના ને વિદ્યાર્થીના હિતમાં એ ચોક્કસ એ લઈ જશે અને કદાચ જો એ લેવા નહીં આવે તો આપણે એની વૈકલ્પિક વ્યવસ્થા છે એ વિચારી રાખી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં આઈટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનોવેશનને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં ડીઆરડીઓના ચેરમેન અને એનએમજેએમએસ યુનિવર્સિટીના ટ્રસ્ટી તપન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે ઇનોવેશન દ્વારા સફળતા મેળવી શકાય તેના પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તપન પટેલે પોતાના વક્તવ્યમાં પોતે કેવી રીતે સફળ થયા તે અંગે વાત કરી હતી. તો આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે દર 3 માસે આઈટોકનું આયોજન કરવામાં આવે છે. જે ઇનોવેટર છે લાઈફ લોંગ બહુ બધા ઇનોવેશન કરેલા છે અને અચીવ કરેલા છે એ આપણને આઈ અને એમના વિશે કહેશે, એમના ઇનોવેશન વિશે કહેશે અને આપણને ઇન્સ્પાયર કરશે, જેથી કરીને આજનું યુથ, કોલેજ કિડ્સ, સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સ, મીડિયમ સાઇઝ ઓર્ગેનાઇઝેશન્સ બધા એમાંથી પ્રેરિત થાય.
પણ હવે અમારો વિચાર છે કે આઈટોક જે છે એ દરેક નાના મોટા દરેક શહેરમાં દર 3 મહિને એકવાર લઈ જવી, નવા ઇનોવેટર સાથે અને નવી અપ્રોચ સાથે, નવા સબ્જેક્ટ સાથે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. હવામાન વિભાગની માહિતી અનુસાર થયો ઉનાળાનો પ્રારંભ, માર્ચના અંત સુધીમાં તાપમાન વધવાની સંભાવના. રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ અને કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે દાહોદના રેલવે વર્કશોપનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ. જૂનાગઢની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ કેન્દ્રની કરાઈ શરૂઆત. જૂનાગઢ સહિત પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના લોકોને મળી રાહત. વલસાડ જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાયો લીગલ સર્વિસ કેમ્પ, લોકોની 510 જેટલી અરજીઓનો સ્થળ પર જ થયો હકારાત્મક નિકાલ. 3 માર્ચે રાજ્યમાં વન્ય પ્રાણી દિવસની કરાશે ઉજવણી. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત દીવમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓને અપાશે પુરસ્કાર. પર્યાવરણ તરફ આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લક્ષી પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર લાગી આગ. 6 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ આગ. વન્ય જીવોને કોઈ ઈજા નહીં. લુણાવાડાના પ્રાંત અધિકારીએ ખનીજ ચોરોને પકડવા માટે શરૂ કર્યું પેટ્રોલિંગ. કપચી, ડસ્ટ, કોલસી, રેતી, લાકડાની ચોરી કરતા 14 વાહનોને ઝડપી ફટકાર્યો દંડ. આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.